ओके विद्यार्थी मित्रों, तो आजे आपणे सरस मजाना धोरण 11 ना चैप्टर 7 ना एक सरस मजाना टॉपिक थी भणवानुं शरूआत करशुं। आप सर्वे वंदो भणी रह्या छो, आप सर्वे जाणो छो के कोई पण प्राणीने आपणे बे अभिगमथी भणी रह्या छीए, एक बाह्याकार विद्या अने बीजुं अंતસ્થ વિદ્યા। મિત્રો, કોઈ પણ પ્રાણીની અંતસ્થ વિદ્યાના ભાગ સ્વરૂપે આપણે વિવિધ પ્રકારના અંગ તંત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આપણે આગળના લેક્ચર્સમાં વંદાના પાચન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જ્યારે આજે આપણે ફરી એક વખત વંદાનું એક નવા જ પ્રકારનું અંગ તંત્ર છે તેનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ, અને એ છે વંદાનું શ્વસન તંત્ર। તો મિત્રો, આજે આપણે ભણવાનો ટોપિક છે વંદાનું શ્વસન તંત્ર। આપ સર્વે જાણો છો કે કોઈ પણ સજીવ માટે શ્વસન એ એક અનિવાર્ય પ્રક્રિયા છે, અનિવાર્ય દેહધાર્મિક ક્રિયા છે। કોઈ પણ સજીવે પોતાનું જીવંત અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસન કરવું અનિવાર્ય છે, અને આ દેહધાર્મિક ક્રિયાને પરિપૂર્ણ કરવા માટે ભગવાને દરેક સજીવને એક સરસ મજાનો અંગતંત્રના સ્વરૂપે શ્વસન તંત્ર આપેલું છે। જે રીતના કોઈ પણ અંગતંત્ર છે, એ અંગતંત્રમાં કોઈ એક અંગ હીરો તરીકે વર્તતું હોય છે। મેં તમને પહેલેથી શીખડાવેલું છે મિત્રો, જેમ કે રુધિરાભિસરણ તંત્રની વાત કરતા હોઈએ તો એ તંત્રનો હીરો છે હૃદય, આપણે ઉત્સર્જન તંત્રની વાત કરતા હોઈએ તો એ તંત્રનો હીરો છે કિડની અથવા તો મૂત્રપેટ। તો અહીંયા પણ મિત્રો, શ્વસન તંત્રની જ્યારે વાત કરી રહ્યા હોય છીએ ત્યારે હંમેશા પ્રથમ વખત મગજની અંદર ફેફસા નામના એક અંગ છે એ હીરો તરીકે ઉભરી આવે છે, પરંતુ ફેફસા શ્વસન તંત્રનો 100% હીરો કહી શકાય, પણ એ જ્યારે આપણે મનુષ્યના શ્વસન તંત્રની વાત કરતા હોય ત્યારે। આપણે અહીંયા મનુષ્યનું શ્વસન તંત્ર નથી ભણી રહ્યા મિત્રો, આપણો આજનો ભણવાનો ટોપિક છે વંદાનું શ્વસન તંત્ર। તો વંદામાં મનુષ્ય જેટલું વિકસિત શ્વસન તંત્ર જોવા મળતું નથી। તો સૌ પ્રથમ આપ સર્વે યાદ રાખશો કે વંદામાં નલિકામય શ્વસન તંત્ર જોવા મળે છે। નલિકામય શબ્દની અંદર જ એમનો અર્થ છુપાયેલો છે, જે વિવિધ પ્રકારના નલિકાઓના માળખાથી બનેલું શ્વસન તંત્ર માટે આપણે નામ આપશું નલિકામય શ્વસન તંત્ર। મિત્રો, વંદાના શ્વસન તંત્રમાં સમાવિષ્ટ પ્રત્યેક નલિકાઓનો એક છેડો ખુલ્લો હોય છે, જેને આપણે કહેશું ખુલ્લો છેડો, અને આ ખુલ્લા છેડા પર ભગવાને એક વિશિષ્ટ પ્રકારની રચના આપેલી હોય છે, જે રચનાને આપણે નામ કહેશું શ્વસન છિદ્ર। દરેક નલિકાના ખુલ્લા છેડા ઉપર આપ સર્વે જોઈ શકો છો કે જે છે એને આપણે કહેશું શ્વસન છિદ્ર। મિત્રો, વંદામાં કુલ 10 જોડ, જો મિત્રો ફરી એકવાર યાદ કરાવું છું, 10 જોડ શબ્દનો ઉપયોગ મેં કરેલો છે। 10 સંખ્યા નથી, 10 જોડનો અર્થ થાય કુલ 20 સંખ્યા। તો 10 જોડ શ્વસન છિદ્ર વંદાના શરીરમાં પથરાયેલા જોવા મળે છે। હવે જો આ 10 જોડ શ્વસન છિદ્રનો પણ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે મિત્રો કે 2 જોડ શ્વસન છિદ્ર વંદાના, આપણે જોયું વંદાના શરીરને કુલ 3 વિસ્તારમાં વિભાજિત કરેલ છે, આ વિસ્તારને આપણે નામ આપેલું છે શીર્ષ પ્રદેશ, જ્યારે આ વિસ્તાર છે એને આપણે નામ આપેલું છે ઉરસ પ્રદેશ, અને સૌથી નીચેનો વિસ્તાર છે એને આપણે નામ આપેલું છે ઉદરીય પ્રદેશ। તો મિત્રો, 2 જોડ શ્વસન છિદ્ર ઉરસીય પ્રદેશમાં આવેલા હોય છે, જ્યારે 8 જોડ શ્વસન છિદ્ર, બાકી વધેલી 8 જોડ શ્વસન છિદ્ર ઉદરીય પ્રદેશમાં આવેલા હોય છે। હવે જો આપ જોઈ શકો છો આ પ્રથમ જોડ, આ બીજી જોડ, આપણે અહીંયા નામ આપી દેશું મિત્રો જેથી કરીને તમને શ્વસન છિદ્ર છે એમની જોડ
પારખવા માં સહેલાઈ પડે. તો આ રીતના કુલ 10 જોડ શ્વસન છિદ્રો. આ 10 જોડ શ્વસન છિદ્રમાં પ્રથમ બે જોડ શ્વસન છિદ્રો આજે વંદાનો ઉરસ પ્રદેશ છે ત્યાં પથરાયેલા છે, બાકીના 8 જોડ શ્વસન છિદ્રો વંદાના ઉદર પ્રદેશમાં પથરાયેલા છે. હવે મિત્રો, આ બે જોડ શ્વસન છિદ્રમાં પણ એક ખાસિયત જુઓ તમે કે પ્રથમ જોડ, આ આખા બે શ્વસન છિદ્ર ભેગા થઈને બને છે પ્રથમ જોડ. તો પ્રથમ જોડ શ્વસન છિદ્ર ઉરસના પ્રથમ ખંડ, જેને આપણે કહેશું પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસ, આમના વચ્ચેના અંતરપટલમાં સ્પષ્ટ રીતે દેખાય છે. એટલે કે એક જોડ પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસ વચ્ચે, એવી જ રીતે ફરી એક જોડ મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ વચ્ચે પથરાયેલી જોવા મળે છે. તો આ થઈ ઉરસીય પ્રદેશમાં જોવા મળતા શ્વસન છિદ્રના સ્થાનની વાત. ફરી એકવાર જુઓ મિત્રો, આ છે પૂર્વ ઉરસ, આ છે મધ્ય ઉરસ અને આ છે પશ્ચ ઉરસ. તો પ્રથમ જોડ શ્વસન છિદ્ર પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસ વચ્ચેના અંતરપટલમાં, મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ વચ્ચેના અંતરપટલમાં બીજી જોડ શ્વસન છિદ્ર પથરાયેલા હોય છે. એવી જ રીતે વલ્દાનો ઉદરીય પ્રદેશ કુલ 10 ખંડમાં વિભાજિત છે, તે આપણે બાહ્યાકાર વિદ્યા વખતે ભણી ચૂક્યા છીએ. તો પ્રથમ 8 ખંડ ઉદરીય પ્રદેશમાં 8 જોડ શ્વસન છિદ્ર પથરાયેલા હોય છે. એટલે કે આ 8 જોડ 1 થી લઈ 8 ખંડ, પણ આ 8 ખંડ કયા વિસ્તારના? ઉદરીય વિસ્તારના, જ્યાં 8 જોડ શ્વસન છિદ્ર પથરાયેલા હોય છે. હવે મિત્રો, આ શ્વસન છિદ્રની એક ખાસિયત આપ સર્વે ખૂબ જ ચીવટપૂર્વક નોંધી લેશો, કારણ કે આવી નાની નાની નોંધનીય બાબતો જ આપણને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્નના સ્વરૂપે જોવા મળતી હોય છે. તો પ્રથમ બે જોડ શ્વસન છિદ્ર જે ઉરસ પ્રદેશમાં આવેલા છે મિત્રો, આ શ્વસન છિદ્રો યાદ રાખો હંમેશા ખુલ્લા જ રહે છે, જ્યારે બાકીના ઉદરીય પ્રદેશમાં પથરાયેલા 8 જોડ શ્વસન છિદ્ર છે એ ખુલ્લા અથવા તો બંધ. ખુલ્લા અથવા તો બંધ એનો અર્થ થાય જરૂરિયાત અનુસાર ખુલ્લા અથવા બંધ જોવા મળે છે. એટલે કે પ્રથમ બે હંમેશા ખુલ્લા અને બાકીના 8 વંદાના શરીરમાં ઓક્સિજનની જરૂરિયાત અનુસાર કાં તો ખુલ્લા રહે છે અથવા તો બંધ રહેતા જોવા મળે છે. ઓકે, આ થઈ શ્વસન છિદ્રના સ્થાન વિશેની વાત. પરંતુ અહીં સુધીનો અભ્યાસ આપણને હજી આગળ લીટલી પરીક્ષાઓ માટે પૂરતો ગણી શકાય નહીં. આપણે આ શ્વસન છિદ્રની ગહનપૂર્વકની, ઊંડાણપૂર્વકની રચના પણ સમજવી જરૂરી બને છે. તો મિત્રો, આ જે શ્વસન છિદ્રો છે એ શ્વસન છિદ્રોને હું એક શ્વસન છિદ્રને આ ઝૂમ કરી એની ઊંડાણપૂર્વકની રચના આપણે સમજાવવા માગું છું. મિત્રો, આ છે શ્વસન છિદ્રો. આ રીતના કુલ 10 જોડ શ્વસન છિદ્ર હોય છે. આ શ્વસન છિદ્રો આગળ જતા એક કોથળી જેવી, જે મેં બ્લેક કલરથી બતાવેલ છે, જો અહીંયા પણ દરેક બ્લેક કલરથી બતાવેલી છે, કોથળી જેવી પહોળી રચનાથી જોડાયેલ હોય છે. અને આ કોથળી જેવી રચના આગળ વધતા એક નલિકા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા આપણે આ જે બ્લુ કલરથી બતાવશું એ છે નલિકા સ્વરૂપ. તો સૌ પ્રથમ શ્વસન છિદ્રો, ત્યારબાદ આ કોથળી જેવી રચના જેને આપણે કહેશું એટ્રિયમ, અને ત્યારબાદ આ નલિકા જેવી રચના જેને આપણે કહેશું શ્વસન નલિકા. હવે મિત્રો, આ નલિકા આગળ જતા શાખિત બને છે, જે વિવિધ પ્રકારની શાખાઓમાં વિભાજિત થયેલી જોવા મળે છે. તો મિત્રો, ફરી એક વખત આપણે રચનાને ઊંડાણપૂર્વકમાં જઈએ તો આ જે છે
એમને આપણે કહેશું શ્વસન છિદ્ર, જે બાહ્ય વાતાવરણના ભૌતિક સંપર્કમાં હોય છે. આ રીતના બંને પાર્શ્વ સપાટી ઉપર કુલ 10 જોડ શ્વસન છિદ્ર વાતાવરણનો સંપર્ક ધરાવે છે. એ શ્વસન છિદ્રથી થોડુંક આગળ વધતા એક કોથળી જેવી, પાઉચ જેવી, સેક લાઈક જેને કહી શકો એવી રચના, જેને આપણે કહીશું એટ્રિયમ. તો અહીંયા જે બ્લેક કલરથી બતાવેલ છે એ ભાગને આપણે કહીશું એટ્રિયમ. એ એટ્રિયમ આગળ જતા એક નલિકામાં રૂપાંતરણ પામે છે, જે નલિકામાં પણ અર્ધવર્તુળાકાર રિંગ, જેને આપણે સી આકારની રિંગ કહી શકીએ, જેમ આપણા શ્વસન નલિકામાં આવી સી આકારની અર્ધવર્તુળાકાર રિંગ હોય છે, એવી જ રીતે વંદાની આ નલિકામય રચનામાં પણ સી આકારની અર્ધવર્તુળાકાર રીગ જોવા મળે છે. તો આ જે નલિકામય રચના છે એને આપણે કહીશું શ્વસન નલિકા. અને આ શ્વસન નલિકામાં જે મેં અર્ધવર્તુળાકાર રેડ કલરની રીગ બતાવેલી છે, મિત્રો ખાસ નોંધી લેશો કે આ રીગ છે એ એક ખાસ પ્રકારના ઘટક અથવા તો તત્વની બનેલી હોય છે. એ તત્વનું નામ છે ઇન્ટીમા. ઇન્ટીમા એક ઘટકનું નામ છે, જે ઘટકની આ અર્ધવર્તુળાકાર રિંગ બનેલી હોય છે. મિત્રો આ અર્ધવર્તુળાકાર રિંગનો હેતુ એ છે કે એ શ્વસન નલિકાને મજબૂતાઈ આપે છે, એને વિઘટન થતી અટકાવે છે, એને વિખંડન થતી અટકાવે છે, એને સંકોચન થતી અટકાવે છે. તો એને એક યોગ્ય નલિકા સ્વરૂપ ધારણ કરી રાખવા માટે ભગવાને અહીંયા ઇન્ટીમાની બનેલી અર્ધવર્તુળાકાર રિંગ આપેલી હોય છે. હવે આ નલિકા આગળ જતાં મેં તમને કીધું એ રીતના શાખિત બને છે, બ્રાન્ચીસમાં વિભાજિત થાય છે. આ બ્રાન્ચીસ પણ એક સામાન્ય પાર્શ્વ નલિકા સાથે આ રીતના જોડાયેલી હોય છે, જેને આપણે કહીશું ટ્રેકિયલ ટ્રંક. તો મિત્રો આ જે બની ગઈ સામાન્ય નલિકા, એ નલિકાને આપણે કહીશું ટ્રેકિયલ ટ્રંક. ટ્રંક એટલે શુદ્ધ જેવી રચના. તો આ છે આપણું ટ્રેકિયલ ટ્રંક. આ જે મુખ્ય નલિકા છે મિત્રો, એને આપણે નામ આપેલું શ્વસન નલિકા. જ્યારે આ શ્વસન નલિકા વિવિધ શાખાઓમાં વિભાજિત થાય છે, શાખિત બને છે, તો આ જે ઇન્ડિવિઝ્યુઅલ શાખા બને છે અને આપણે બે પ્રકારે નામ બોલાવી શકીએ, કાં તો આપણે એને શ્વાસવાહિકા પણ કહી શકીએ અથવા તો એનું બીજું નામ છે સૂક્ષ્મ શ્વસન નલિકા. સૂક્ષ્મ એટલે કે નાના કદની શ્વસન નલિકા. તો આ રીતે આ દરેક શ્વસન છિદ્રો પાર્શ્વ બાજુએ પથરાયેલા એક ટ્રેકિયલ ટ્રંક, એવી જ રીતે બીજી પાર્શ્વ સપાટી પર પથરાયેલા બીજા ટ્રેકિયલ ટ્રંક સાથે જોડાણ ધરાવે છે. હવે આ ટ્રેકિયલ ટ્રંક પણ આંતર નલિકાઓ દ્વારા જોડાયેલો હોય છે. એટલે મિત્રો આ રીતે આ શ્વસન છિદ્ર, આ છે એટ્રિયમ, ત્યારબાદ શ્વસન નલિકા, ત્યારબાદ શ્વાસવાહિકા, અને એ દરેક શ્વાસવાહિકાનું બંને પાર્શ્વ સપાટી પર આવેલા ટ્રેકિયલ ટ્રંક સાથે જોડાણ, અને એ ટ્રેકિયલ ટ્રંકનું પણ આપ જોઈ શકો છો આ દરેક આંતર નલિકાઓ સાથે જોડાણ. તો આ રીતના વંદાના સમગ્ર શરીરમાં વાત વિનિમયની પ્રક્રિયા એટલે કે વાયુઓનું સર્ક્યુલેશન થવાની પ્રક્રિયા જોવા મળતી હોય છે. હવે મિત્રો અહીંયા એક વિશિષ્ટ રચના જે તમને આકૃતિમાં જોવા નથી મળતી, પરંતુ વાસ્તવિક રીતે વંદાના એનાટોમી પાર્ટની અંદર, અંતસ્થ વિદ્યાની અંદર હોય છે. અહીંયા એક વિશિષ્ટ પ્રકારનો, સ્પેશિયલ પ્રકારનો કોષ આવેલો હોય છે. એ કોષ આ છે, એ કોષનું આપણે કોષ કેન્દ્ર બતાવશું અને આ કોષને આપણે નામ આપશું ટ્રેક્યુલર સેલ અથવા તો ટ્રેક્યુલર કોષ. તમને દરેકને આ પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે કે આ કોષ આ જગ્યા ઉપર શું કરી રહ્યો છે અથવા તો શું કાર્ય કે શું હેતુથી અહીંયા સ્થાન ધરાવે છે. આ કોષ એક વિશિષ્ટ પ્રકારના ઘટ્ટ પ્રવાહીના સ્ત્રાવ કરવાના હેતુથી અહીંયા લાગેલો જોવા મળે છે. દરેક શ્વસન છિદ્ર સાથે આ પ્રકારનો ટ્રેક્યુલર સેલ અથવા તો ટ્રેક્યુલર કોષ આવેલો હોય છે. હવે કઈ રીતના કાર્ય કરતો હોય છે એ પણ આપણે થોડું આગળ જોઈએ. મિત્રો જ્યારે આપણે શ્વસન શબ્દનો
के साचो स्वाच शब्दनो उपयोग करता हुए छे त्यारे स्वाच्छो स्वाच वास्तविक रीते आ एक शब्द बे शब्दनु जोड़ाण धरावे छे। एक शब्द छे जेने आपणे कहीशुं श्वास અને બીજો શબ્દ છે એને કહેશું ઉચ્છવાસ। તો મિત્રો શ્વાસ આપ સર્વે જાણો છો જ્યારે વાતાવરણમાંથી વાયુ વાતાવરણમાંથી શરીરમાં પ્રવેશે ત્યારે એ ઘટનાને કહેશું શ્વાસ। જ્યારે શરીરમાંથી વાયુ વાતાવરણમાં ફરે તે પાછો ફરે ત્યારે એમને કહેશું ઉચ્છવાસ। મિત્રો આ શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાઓ કરવા માટે વલ્દાની અંદર ભગવાને એક સરસ મજાના સ્નાયુ આપેલા હોય છે જે સ્નાયુનું નામ છે ટર્ગો સ્ટર્નમ મસલ્સ અથવા તો સ્નાયુ। મિત્રો યાદ કરો શબ્દ બહુ પરિચિત છે, જ્યારે મેં તમને વંદાના બાહ્ય કંકાલ વિશે સમજૂતી આપેલી ત્યારે મેં તમને સમજાવેલું કે વલ્દાના પ્રત્યેક ખંડમાં પ્રત્યેક બાહ્ય કંકાલના ખંડમાં ઉપરી કવચ પૃષ્ઠ બાજુએ અધો કવચ વક્ષ બાજુએ અને બંને યોજી પટલ દ્વારા જોડાયેલું એક પાર્શ્વ બાજુની સપાટી તો એ ઉપરી કવચ છે એટલે ટર્ગમ કીધેલું તો એ ઉપરી કવચ સ્ટર્લમ એટલે કે અધો કવચ તો ઉપરી અધો સ્નાયુ પણ તમે કહી શકો અથવા ટર્ગો સ્ટર્લમ સ્નાયુ। આ સ્નાયુ જ્યારે શિથિલન પામે છે, શિથિલન પામવું એટલે કે રિલેક્સ થવું। હવે આપણે સ્નાયુવાળા ચેપ્ટરમાં ભણી ગયા કે કોઈ પણ સ્નાયુ સંકોચન પામે ત્યારે એક્ટિન અને માયોસિન વચ્ચે સેતુ બને, એ સેતુ બનવા માટે ઉર્જા અથવા તો એટીપી અંદર ઇનપુટ કરવું પડે। શિથિલન જ્યારે સેતુ તૂટે છે ત્યારે વાયુ સ્નાયુ ફરીથી રિલેક્સ થાય છે તો શિથિલન થાય ત્યારે કદ વધે। મિત્રો કદ વધે દબાણ ઘટે, દબાણ ઘટવાથી ત્યાં નેગેટિવ પ્રેશર બિલ્ડઅપ થાય અને વાતાવરણનો વાયુ વંદાના શરીરમાં પ્રવેશે તો જ્યારે ટર્ગો સ્ટર્નમ સ્નાયુ શિથિલન પામે ત્યારે નેગેટિવ પ્રેશર થવાથી વાતાવરણનો વાયુ વાતાવરણમાંથી વલ્દાના શરીરમાં પ્રવેશે છે માટે આ પ્રક્રિયાને કહેશું શ્વાસ। અને આ પ્રક્રિયામાં એટીપીની જરૂરિયાત ઉત્પન્ન ન થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે કહેશું નિષ્ક્રિય પ્રક્રિયા। સક્રિય અને નિષ્ક્રિય યાદ છે ને મિત્રો, એક્ટિવ અને પેસિવ, એટીપીનો ઉપયોગ ન થતો હોય તો પેસિવ અથવા તો નિષ્ક્રિય, એટીપીનો ઉપયોગ થતો હોય તો એક્ટિવ અથવા તો સક્રિય। એવી જ રીતે ઉચ્છવાસ માટે આ ટર્ગો સ્ટર્નમ સ્નાયુ સંકોચન પામે છે, સંકોચન પામવાથી દબાણ વધે, દબાણ વધવાથી વાયુ વલ્દાના શરીરમાંથી વાતાવરણમાં ફરે છે જે ક્રિયાને કહેશું ઉચ્છવાસ। અને એ ક્રિયા થવા માટે અહીંયા આ સ્નાયુનું શું થવું જરૂરી છે, કોન્ટ્રેક્શન અથવા તો સંકોચન। અને અહીંયા સંકોચન થવા માટે ઇનપુટ એટીપીની જરૂર પડે છે માટે આ પ્રક્રિયાને આપણે કહેશું સક્રિય પ્રક્રિયા। ઇન શોર્ટ અહીંયા એટીપી જરૂર નથી પડતી, અહીંયા એટીપી ઉપયોગમાં આવે છે માટે સક્રિય। તો આ રીતના ટર્ગો સ્ટર્નમ સ્નાયુના સંકોચન અને શિથિલનના નિયમન દ્વારા વંદામાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી હોય છે। હવે જે હું તમને સમજાવું છું એ છેલ્લો મુદ્દો આ ટોપિક સાથે જોડાયેલો, બરાબર ધ્યાનથી સમજશો મિત્રો। જ્યારે આપણે બે પરિસ્થિતિની કલ્પના કરીએ, જ્યારે વલ્દો એટલે કે આપણું કીટક સ્થિર હોય છે, જ્યારે વલ્દો પ્રચલન કરતો નથી હોતો, અહીંયા આપણે લખશું પ્રચલન કરતો નથી એટલે કે કેવો છે, સ્થિર છે, તો આ સમયે વલ્દાના આ જે ટ્રેક્યુલર કોષ છે એની અંદરથી ઘટ્ટ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે। આ કોષ ધીમે 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 કરતો ઘટ્ટ પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, જે ઘટ્ટ પ્રવાહી સૌથી પહેલાં શ્વાસવાહિકામાં, ત્યાંથી ધીમે ધીમે ઘટ્ટ પ્રવાહી પ્રસરણ પામતું પામતું શ્વાસવાહિનીમાં, ત્યારબાદ ફરીથી પ્રસરણ આગળ વધતા એ ઘટ્ટ પ્રવાહી છેક શ્વસન છિદ્ર સુધી પહોંચી જાય છે। અહીંયા
मित्रों याद रखो आ कोष पोताली अंदर थी घट्ट प्रवाही ले बाहर स्त्रावित त्यारे ज करशे के जारे वंदो स्थिर छे, वंदो प्रचलन करतो नथी, वंदो हलनचलन करतो नथी। तो ए समये आ कोष द्वारा स्त्रावित प्रवाही घट्ट प्रवाही धीमे धीमे करता श्वसन छिद्र सुधी प्रसरण पामे छे। हवे आ घट्ट प्रवाही वायुना संपर्क में आए थे, वायु आ घट्ट प्रवाही ने अंदर डिफ्यूज थाई छे, प्रसरण पावे छे, अने ए वायु वंदाला शरीर में शोषण पावे छे। तो वंदो जयरे प्रचलन नहीं करते त्यारे ट्रेक्युलर सेल जैसे अपने टीसी कहसू ए घट्ट प्रवाही स्त्राव करे छे, अने आ घट्ट प्रवाही स्त्रावित थता प्रसरण थता थता छेक पहुंचे छे श्वसन छिद्र सुधी, अने श्वसन छिद्रमांथी आ प्रवाही वातावरणना संपर्कमां आवे छे, अने आ वातावरणनो वायु आ घट्ट प्रवाहीमां प्रसरण पामे छे, अने आ રીતના વાયુ વલ્લાના શરીરમાં પ્રવેશે છે। એવી જ રીતે મિત્રો બીજી પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ કે જ્યારે વંદો પ્રચલન કરે છે, અહીંયા આપણે શરત આપેલી હતી વંદો પ્રચલન કરતો નથી એટલે કે સ્થિર છે, સ્ટેગ્નન્ટ છે। હવે અહીંયા શું થયું, વંદો પ્રચલન કરે છે, જેવું વંદો પોતાના શરીરનું હલનચલન કરશે પ્રચલન કરશે ત્યારે ટ્રેક્યુલર સેલ જેને આપણે ટીસી કહેશું દ્વારા ઘટ્ટ પ્રવાહી પાછું ખેંચાય છે। એટલે કે આ આકૃતિમાં તમને સમજાવું મિત્રો, તો વંદો સ્થિર હોય ત્યારે આ કોષ દ્વારા ઘટ્ટ પ્રવાહી સ્ત્રાવિત થઈને છે કઈ સુધી પહોંચે છે, એ પ્રવાહી માધ્યમમાંથી વાત વિલીમય થાય છે। વંદો જ્યારે પ્રચલન કરે છે ત્યારે અહીંયા પથરાયેલું પ્રવાહી ફરીથી કોષ દ્વારા પાછું ખેંચાય છે, જ્યારે ઘટ્ટ પ્રવાહી કોષ દ્વારા પાછું ખેંચાય છે ત્યારે શ્વાસવાહિનીમાં અને શ્વાસ નલિકામાં અવકાશ સર્જાય છે। તો આ અવકાશ દ્વારા વાયુ છે એ પ્રવેશે છે છિદ્રમાં, અને વંદો છે એ વાત વિનિમયની પ્રક્રિયા કરે છે। કહેવાનો અર્થ એટલો જ છે મિત્રો કે વંદો જ્યારે સ્થિર હોય છે ત્યારે પ્રવાહી માધ્યમ દ્વારા વાયુ છે એ પ્રસરણ પામે છે અને વંદાના શરીરમાં આગળ વધે છે, જ્યારે વંદો પ્રચલન કરતો હોય છે ત્યારે એ પ્રવાહી કોષમાં પાછું ફરે છે અને અવકાશમાંથી ડાયરેક્ટ જ સીધો જ વાયુ આ વંદાના શરીરમાં વાત વિનિમયની પ્રક્રિયામાં જોડાય છે। તો આ રીતના વંદામાં 10 જોડ શ્વસન છિદ્ર દ્વારા વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે, ઓક્સિજન લે છે અને પોતાની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે। ઝડપથી ફટાફટ આખા ટોપિકનું રિવિઝન કરી લઈએ। વંદાનું શ્વસન તંત્ર નલિકામાં હોય છે, દરેક નલિકાઓના ખુલ્લા છેડા ઉપર એક વિશિષ્ટ છિદ્ર આવેલું હોય છે, જે છિદ્રને નામ આપેલું શ્વસન છિદ્ર, જે શ્વસન છિદ્ર કુલ 10 જોડના સ્વરૂપે પથરાયેલું હોય છે। આ 10 જોડમાંથી મિત્રો બે જોડ, પ્રથમ બે જોડ ઉરસ પ્રદેશમાં અને 8 જોડ ઉદર પ્રદેશમાં પથરાયેલી હોય છે। પ્રથમ બે જોડમાં પ્રથમ જોડ પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસ વચ્ચેના આંતરપટલમાં અને બીજી જોડ મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ વચ્ચેના આંતરપટલમાં પ્રથમ બે જોડ હંમેશા ખુલ્લી હોય છે, બાકીની 8 જોડ ઉદરના પ્રત્યેક ખંડમાં 1-8 પ્રત્યેક ખંડમાં પથરાયેલી હોય છે, જે શ્વસન છિદ્રો જરૂરિયાત અનુસાર ખુલ્લબંધ થવાની ક્ષમતા ધરાવતા હોય છે। દરેક શ્વસન છિદ્રની રચનામાં શ્વસન છિદ્રો એક કોથળી જેવી રચનામાં આગળ વધે છે, જેને આપણે એટ્રીયમ કહેશું, જે એક આગળ જતા નલિકામય રચનામાં રૂપાંતરિત પામે છે, જેને શ્વસન નલિકા કહેશું, જે સી આકારની ઇંટીવાળી બનેલી અર્ધવર્તુળાકાર રિંગ ધરાવે છે, અને એ શ્વસન નલિકા આગળ જતા શાખિત બની અને શ્વસન વાહિકામાં અથવા તો સૂક્ષ્મ શ્વસન નલિકામાં રૂપાંતરિત થાય છે, જેનો બીજો છેડો એક સામાન્ય નલિકા સાથે પાર્શ્વ સપાટી પર જોડાયેલો હોય છે, જેને કહેશું ટ્રેકિયલ ટ્રંક। અહીંયા એક વિશિષ્ટ કોષનું અસ્તિત્વ હોય છે, જેને આપણે કહેશું ટ્રેક્યુલર કોષ, જે એક ઘટ્ટ પદાર્થના
સ્ત્રાવ માટે જવાબદાર છે. વલ્લમાં શ્વાસની પ્રક્રિયા એટલે કે વાયુનું વાતાવરણમાંથી શરીરમાં પ્રવેશવાની પ્રક્રિયા નિષ્ક્રિય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ટર્ગોસ્ટર્નમ સ્નાયુના શિથિલનું પરિણામ છે. જ્યારે વલ્લમાં ઉચ્છ્વાસની પ્રક્રિયા એટલે કે શરીરમાંથી વાયુ વાતાવરણમાં પ્રવેશે છે એ પ્રક્રિયા ટર્ગોસ્ટર્નમ સ્નાયુનું સંકોચનનું પરિણામ છે અને આ પ્રક્રિયા સક્રિય પ્રક્રિયા છે. વલ્લો જ્યારે સ્થિર હોય છે ત્યારે ટીસી એટલે કે ટ્રેક્યુલર કોષ ઘટ્ટ પદાર્થનો સ્ત્રાવ કરે છે. છેક સ્ત્રાવ થતો પદાર્થ શ્વસન છિદ્ર સુધી પહોંચે છે અને વાત વિનિમયની પ્રક્રિયા આ ઘટ્ટ પ્રવાહીમાં પ્રસરણનું પરિણામ બને છે. જ્યારે વલ્લો પ્રચલન કરે છે ત્યારે આ ઘટ્ટ પ્રવાહી ફરીથી પાછું શોષાય છે ટ્રેક્યુલર કોષ દ્વારા. વચ્ચે અવકાશ મળે છે, જે અવકાશમાંથી વાયુ સીધો જ વલ્લાના શરીરમાં પ્રવેશી અને વાત વિનિમયની પ્રક્રિયા પરિપૂર્ણ કરે છે. તો મિત્રો, આ છે વલ્લાનું શ્વસન તંત્ર. સૌપ્રથમ અંતસ્થ વિદ્યાના ભાગ સ્વરૂપે પાચન તંત્ર મળ્યા, ત્યારબાદ ગયા લેક્ચર્સમાં આપણે રુધિરાભિસરણ તંત્ર મળ્યા અને આજે આપણે મળ્યા છીએ શ્વસન તંત્ર. ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ બંને આકૃતિ આપની નોટબુકમાં ખૂબ જ ચીવટપૂર્વક એકદમ સુઘડ રીતે દોરી લેશો. માટે એટલા માટે કે આ આકૃતિઓ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પરંતુ આ ટોપિકને લીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે સમજણ માટે ખૂબ જ જરૂરી આકૃતિઓ છે. માટે આ આકૃતિઓ આપણી નોટબુકમાં સુઘડ રીતે દોરી અને આખા ટોપિકને સમજણથી સારી રીતે ભણશો. આવતા લેક્ચર્સમાં મિત્રો આપણે ફરી એક નવા અંગતંત્ર વિશે ચર્ચા કરીશું, જે છે વલ્લાનું ચેતાતંત્ર. તો મિત્રો, આજે આપણે ભણ્યા વલ્લાનું શ્વસન તંત્ર, જ્યારે આવતા લેક્ચર્સમાં આપણે ભણીશું વલ્લાનું ચેતાતંત્ર. ત્યાં સુધી સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.